નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એવા બે મંદિરો વિશે કે જે શરદીથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું નિવારણ લાવે છે તેવા બે મંદિરો વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલું છે હનુમાનજીનું પ્રખ્યાત મંદિર દંડરૂવા ધામ મિત્રો દેશભરમાં હનુમાનજીના ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે તે ચમત્કારિક મંદિરોમાં એવું પણ એક મંદિર છે જ્યાં તમને ચમત્કાર જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે એકદમ સાચું છે કે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર ધામ છે અહીં મંદિરમાં ડોક્ટર તરીકે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મંદિરના હનુમાનજી પોતે પણ તેમના એક ભક્તની સારવાર માટે ડૉક્ટરનું રૂપ લઈને આવ્યા હતા એવું માનવામાં આવે છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું હનુમાનજી એક ડૉક્ટરના રૂપમાં તેમને મંદિરમાં દેખાયા હતા તેમને ગળામાં એક વિશિષ્ટ પદાર્થ મૂક્યો હતો ત્યારબાદ તે સાધુ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા આજે દેશ વિદેશના લોકો આ ગંભીર બીમારીઓની સારવાર માટે આ મંદિરમાં આવે છે અને ઘણા લોકોને રોગોથી મુક્તિ મળે છે ખાસ કરીને મંદિરમાં ઉકાળો અલ્સર અને કેન્સર જેવા રોગો પણ મંદિરના પાંચ ફેરા ફરવાથી મટે છે ડૉક્ટર હનુમાનજી પાસે સારા સ્વાસ્થ્યની આશા સાથે લાખો શ્રદ્ધાળુઓ અહીં ભેગા થાય છે ત્યાર પછી ચતુર્દાસજી મહારાજ મંદિર પુરતી ધામ રાજસ્થાનના નાગોરથી ચાલીસેક કિલોમીટર દૂર અજમેર નાગોર માર્ગ પર કુચેરા શહેરની નજીક છે જે ચતુર્દાસજી મહારાજના મંદિર તરીકે ઓળખાય છે દર વર્ષે હજારો લોકો લખવાગ્રસ્ત મટાડવા પછી અહીં જાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં દર્દીઓની સારવાર માટે કોઈ ડૉક્ટર હકીમ અથવા વૈજ નથી તેના કરતાં લકવોની સારવાર માટે અહીં ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે લગભગ વર્ષ દરમિયાન પહેલાં ચતુર્દાસજી જે સંપૂર્ણ યોગી હતા તેમની તપશ્ચર્યાથી લોકોને રોગોથી મુક્તિ કરાવતા હતા આજે પણ લકવાગ્રસ્ત લોકો તેમની સમાધિ પર પરિભ્રમણ કરીને રાહત મેળવે છે નાગોર ઉપરાંત દેશભરમાંથી લોકો અહીં આવે છે વૈશાખ દર વર્ષ ભાડવા અને માઘ મહિનામાં મેળો ભરાય છે લખવોની સફળ સારવાર માટે દર્દીને સતત સાત દિવસ સુધી મંદિરની પરિભ્રમણ કરવી પડે છે પરિક્રમા પૂર્ણ કર્યા પછી દર્દીને હવનમાં ભાગ લેવો પડે છે હવન પૂરો થયા પછી કુંડની વિભૂતિ દર્દીને અર્પણ કરવામાં આવે છે જે પછી તેના બધા રોગો તેમના પોતાના પર અદ્રશ્ય થઈ જાય છે આ આખી પ્રક્રિયા ચમત્કારથી કોઈ ઓછી નથી સૌ પ્રથમ દર્દીનો રોગ સમાપ્ત થાય છે અને પછી તેના શરીરના બંધ હાથ અને પગ પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે જે દર્દીઓ લખવાગ્રસ્ત હોવાને કારણે બોલી શકતા નથી તેઓ બોલવાનું પણ શરૂ કરે છે મંદિરમાં આવતા લોકોને નિઃશુલ્ક આવાસ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અહીં ઘણા લોકોને આ રોગથી રાહત મળે છે ભક્તો અહીં દાન કરે છે જેનો ઉપયોગ મંદિરના વિકાસ માટે થાય છે બાકીના કેટલાક નાણાંનો ઉપયોગ માનવ સેવા માટે થાય છે જેથી તમામ લોકોને લાભ મળી શકે આ મંદિર સંકુલની આજુબાજુ ચાર દિવાલો અને ચાર દરવાજા બનાવવામાં આવ્યા છે મંદિરની બહારથી આવતા મુસાફરો માટે પથારી માટે મફત ઠંડા પાણીને પીવાની વ્યવસ્થા વાસણો અને રાંધવા માટેના વાસણો સાત દિવસ રોકવા માટે લાકડા વગેરે વ્યવસ્થા હોય છે નાહવા માટે મંદિર પરિસરમાં યોગ્ય વ્યવસ્થા છે અહીં સુલભ શૌચાલય પણ બનાવવામાં આવેલું છે મંદિર પરિસરમાં એક મોટી પાણીની ટાંકી છે અને પાણી ઠંડુ કરવા માટે ઠંડા પાણીના મશીનની પણ વિવિધ સ્થળોએ લગાડવામાં આવેલા છે મંદિર પરિસરની બાહ્ય બાજુ આશરે સો જેટલી દુકાનો આવેલી છે ત્યાં રહેવાની સગવડવાળી ધર્મશાળાઓ પણ છે પથારી રાશન વાસણો લાકડા વગેરે તમામ જરૂરી ચીજો મુસાફરોને વીરના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આજે આપણે જાણી એવા બે ચમત્કારિક મંદિરો વિશે કે જે શરદીથી લઈને કેન્સર સુધીના રોગોને પણ મટાડે છે તેના વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો